નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક પશુપાલક મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છીએ. તો ઘણા વર્ષોથી એ લોકો પશુપાલન જોડે સંકળાયેલા છે, તો એમના પરિચય સાથે આપણે જાણીએ કે એમને ગાયોમનની અંદર શું શું સમસ્યા હતી અને એનું સમાધાન એમને કેવી રીતના મળ્યું. તો સૌથી પહેલાં તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ધર્મેશભાઈ. હા, પૂરું નામ? ધર્મેશભાઈ ભરતભાઈ ઓજરિયા. ઓકે. અને ગામ તમારું? આસુરા ગામદેવ ફળિયું. આસુરા ગામદેવ ફળિયું. હા. અને તાલુકો? તાલુકો ધરમપુર. અને જિલ્લો? વલસાડ. વલસાડ. ઓકે. તો તમે પશુપાલક તરીકે કેટલા વર્ષથી આ વ્યવસાય જોડે સંકળાયેલા છો? 5-7 વર્ષથી પશુપાલક પાળીએ છે. અચ્છા, એટલે 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ થઈ ગયા. તો અત્યારે હાલમાં તમારા ત્યાં કેટલા પશુ છે? હાલમાં કેવું કે નાના મોટા બધા ગણે એટલે 10 થાય. 10. ઓકે. તો 10 જેટલા તમારે ત્યાં, મતલબ ગાય છે, પછી વાછરડાઓ ખરા કે બધું મળે? વાછરડી છે બધી. કેટલી ગાય? કેટલી ગાય? 7 ગાય છે, 3 વાછરડી છે. 7 ગાય અને 3 વાછરડીઓ. ઓકે. તો મને એ જણાવો કે તમારા આજથી, મતલબ 2 વર્ષ પહેલાની વાત આપણે જે વાત કરી આગળ, એ પ્રમાણે તો શું શું સમસ્યાઓ તમારા પશુપાલનના વ્યવસાયમાં તમને આવતી? એક તો કમજોર થઈ ગયેલા હતા. અને બીજું શું, દૂધ નું અને ફેટ માં તમારું કેવું હતું? દૂધ માં બી કેવું કે એકદમ ઓછું, 2-3 લિટર ઉપર ચાલ્યા કરતો રેગ્યુલર. અને કેવું કે ફેટમાં બી એકદમ લો રહે, એકદમ. ઓકે. 3 ની આજુબાજુનો ફેટ આવતા હોય. ઓકે. એટલે ભાવ પણ એટલો કંઈ વળે નહીં? કંઈ હોય નહીં. બરાબર છે. તો મને એ જણાવો કે અત્યારે હાલમાં તમારા જે આ પશુ, મતલબ જે જાનવરો છે, મતલબ કે આપણા જે આ ગાયો છે, તો એને અત્યારે આ બધી સમસ્યાઓ છે કે નથી? અત્યારે તો રેગ્યુલર છે, મતલબ સારા થઈ ગયા, એકદમ તંદુરસ્ત છે. તંદુરસ્ત. તો એ કઈ વસ્તુ તમે વાપરી એ થોડીક બતાવો ને. નેશનલ કંપનીનો CFC, નેટસફ કંપનીનો આ જે CFC પ્લસ, જે એક પશુઓ માટે આહાર છે, બરાબર ને? આ તમે વાપર્યો? રેગ્યુલર વાપર્યો. કેટલા સમયથી તમે વાપરી રહ્યા છો? 2-2.5 વર્ષ થી. 2-2.5 વર્ષ થઈ ગયા ત્યારથી તમે વાપરવાનું, મતલબ શરૂઆત કરી? શરૂઆત થઈ. તમને સૌ પ્રથમ તો આ પાવડર ની માહિતી કોણ આપીએ, થોડીક વાત કરો. આ કેવું કે યુટ્યુબ પર વિડીયો જોયો. હા હા, ભાઈનો. ઓકે. યુટ્યુબ પર વિડીયો જોયો. હા, એમનો. હા. ઓકે. એમને થી મોબાઈલ ઉપર કોન્ટેક્ટ થયો. હા હા. અને કોન્ટેક્ટ કરીને પછી મંગાવ્યો. એટલે પહેલી વખત તમે વાપર્યું ત્યારે વિશ્વાસ હતો કે કેવો? વિશ્વાસ તો જે વિડીયો જોયો એના પરથી એમ લાગ્યું કે આપણે એકવાર ટ્રાય કરીએ. અચ્છા, એટલે વિડીયો જોઈને તમને ટ્રાય કરવાની ઈચ્છા થઈ? ઈચ્છા થઈ. ઓકે. તો તમે, મતલબ વાપરવાની શરૂઆત કરી. હા. તો કઈ રીતના, 2 ટાઈમ આપતા કે 1 ટાઈમ? 2 ટાઈમ આપ્યો. 2 ટાઈમ? 2 ટાઈમ. તો એનાથી કેટલા સમય પછી તમને ફાયદો થવાનો ચાલુ થયો? 15-20 દિવસની અંદર. સૌથી પહેલો ફાયદો શું થયો? દૂધમાં વધારો આવ્યો. દૂધમાં વધારો આવ્યો. કેટલો વધારો થયો? લીટરથી 2 લીટર ગાય પર. લીટરથી 1.5 લીટર જેટલો ફરક આવી ગયો. ફરક આવી ગયો. તે વખતે કેટલી ગાયો દૂધ આપતી હતી? 3 ગાયો. 3 ગાયો. તો 3 ગાયો મળીને 1.5 લીટરનો ફાયદો થયો કે એક ગાય ઉપર? અચ્છા. તો ત્યારે દૂધ એકચ્યુઅલી કેટલું નીકળતું હતું એક ટાઈમે 3 ગાયનું મળીને? ગાયનું 7-8 લીટર જતું હતું. 7-8 લીટર જતું હતું. તો ત્યાર પછી આ 15 દિવસ તમે ત્રણ ગાય કીધું ને તમે? 3 ગાય. 3-3 ગાયને વપરાયું કે 1 જ ગાયને વપરાવેલું? 3-3 ગાયને આપતો. 3-3 ગાયને આપ્યું. તો એમાં કેટલો દૂધ નો વધારો થયો? મતલબ 7 લિટર સુધી હતું દૂધ, એ કેટલા લિટર સુધી વધી ગયો? 11-11.5 લિટર. અને એ 1 ટાઈમ ની વાત છે કે 2 ટાઈમ ની વાત છે? મતલબ 7-8 લિટર દૂધ થતું હતું, બરાબર ને? ત્યાં 11 લિટર થઈ ગયું. એટલે લગભગ 3 લિટર થી વધારે તમને દૂધ નો વધારો 1 ટાઈમ થી મળ્યો, બરાબર? સવારે 3 લિટર વધ્યું. તો સાંજે 3-3.5 લિટર. 3-3.5 લિટર સાંજે પણ થયું. એટલે પૂરા દિવસની અંદર 6 લિટર દૂધનો વધારો થયો, બરાબર ને? 3 ગાયોનો. તો અત્યારે હાલમાં, અત્યારે જે આપણે વિડીયો લીધો છે, તો એ તમે કીધું એ પ્રમાણે 2-2.5 વર્ષ થઈ ગયા. તો 2-2.5 વર્ષની અંદર ઘણી વખત ગાયોને વિયાણ થયું હશે, ઓલ્ટરનેટ ગાય મતલબ થતું હોય, બરાબર ને? ડિલિવરી.
તો અત્યારે હાલમાં કેટલી દૂધ આપે છે તમારી ગાયો? અત્યારે 5 ગાયો છે. 5 ગાયો દૂધ આપે છે. ઓકે, તો મને એ જણાવો કે એક તો તમે કીધું કે દૂધની અંદર ફાયદો થઈ ગયો શરૂઆતમાં તમે વાત કરી એ પ્રમાણે, બીજો ફાયદો તમે બીજો ફાયદો શું હતો? ફેટનો. ફેટનો એ એમાં શું થયું? ફેટમાં બી કેવું કે જે ત્રણની આજુબાજુ રહેતો હતો ફેટ, એ બી 4ની ઉપર ચાલ્યો ગયો. 4ની ઉપર ચાલે, 4.2-4.5 એ ટાઈપનો રહે. અચ્છા, એટલે 3ની આસપાસ જે રહેતો, હા, એ તમારો 4ની આસપાસ થઈ ગયો. તો 1 પોઈન્ટ જો ફેટ વધે તો એમાં ભાવનો વધારો શું થાય? કેટલો વધારો મળે? હવે 3ની આજુબાજુ એટલે ભાવનો એટલે 22-23 રૂપિયા હોય લીટરનો. લીટરનો ને 4ના આસપાસ થઈ જાય તો 4ના આસપાસ એટલે 35ની આજુબાજુ થઈ જાય. 35ના આસપાસ એટલે લગભગ 12-1 રૂપિયાનો વધારો થઈ ગયો દૂધમાં પણ. બરાબર, તો એ એક ફાયદો થઈ ગયો, દૂધનો વધારો થઈ ગયો. પછી ઘણા બધા પશુપાલક મિત્રો અમને જણાવતા હોય કે ગાયની તંદુરસ્તી. બરાબર, તો અત્યારે છેલ્લા 2.5 વર્ષથી તમે આ નેટસપ કંપનીનું CFC પ્લસ પાવડર વાપરો છો, તો 2.5 વર્ષમાં જાનવરોની તંદુરસ્તીમાં શું ફેરફાર તમને દેખાયો? તંદુરસ્તીમાં કેવો છે કે ટાઈમ પર ગરમીમાં રહી, અચ્છા, વ્યવસ્થિત રહી જાય, દૂધમાં વ્યવસ્થિત હોય. અચ્છા, મતલબ એક જે તમે કીધું કે આપણું જે મતલબ ગાય છે એ બીજ મતલબ રહી જાય, મતલબ બીજદાન કરાવો તો નિષ્ફળ નથી થતું. આમ તમને કોઈ એવો અનુભવ ખબર ખરો કે જે આગળ આપણે આ CFC પ્લસ પાવડર વાપર્યું એના પહેલાં કોઈ ગાયને સમસ્યા આવી હોય? હજુ તો ઘણું બધું કે ગરમીમાં આવે પણ રહી નહીં, મતલબ બીજદાન કરાવો પણ કેટલી વખત બીજદાન કરવું પડતું? 5-6 વખત પણ થઈ જાય ઘણી વખત. એક વખત શું ખર્ચો થાય બીજદાન કરાવવાનો? 150 રૂપિયા. મતલબ 5 વખત જો કરે તો 700-800 રૂપિયાનો જે ડૉક્ટર પાછળનો જે ખર્ચો હતો એ પણ તમારો બચી ગયો એમ કહેવાય. તો અત્યારે હાલમાં મતલબ બીજદાન કરાવવું પડે તો ફેલ થાય એવી શક્યતા કેટલી? અત્યારે કઈ નથી, અત્યારે રેગ્યુલર છે. મતલબ કેટલા બીજદાનમાં થઈ જાય? 1-2 માં થઈ જાય. મતલબ 1 અથવા 2 બીજદાનની અંદર તો 100% રિઝલ્ટ આપણને મળી જતું હોય, તો આ પણ એક ફાયદો થઈ ગયો. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, આપણે એમની વાત સાંભળી તેમને દૂધનો પણ ફાયદો મળ્યો છે ગાયોને, અને એની સાથે સાથે ફેટમાં પણ સારો એવો ફાયદો મળ્યો છે, અને જે બીજદાનનો પ્રશ્ન હતો એનો પણ ઉકેલ મળી ગયો. અને આટલા 2.5 વર્ષની અંદર આપણા જે આ ગાયો છે એમાં કોઈ બીમારી કે એવું કંઈ આવ્યું ખરું? મતલબ પહેલાં બધું તાવ આવે, આમને બીજું બધું ચાલતું. અચ્છા, એટલે કન્ટિન્યુ કંઈ ને કંઈ રહેતી બીમારી, પણ એ નથી રહેતી. વચ્ચે એક લંપી વાયરસ નામનો રોગ આવેલો, તમને કદાચ ખ્યાલ હશે, કે ગાય ઉપર ગુમડાઓ થઈ જાય અને પછી ગાય મતલબ મરી જાય. બરાબર, આવી સમસ્યાઓ ઘણા બધા પશુપાલકને આવી, એવી કોઈ તમને સમસ્યા આવેલી નથી? આવી જે મતલબ કહેવાય ને કે ચેપી રોગ, એક ટાઈપનો ચેપી રોગ હતો, તો એ પણ તમને જે ગાયો છે એની અંદર આવ્યો નથી? તો આટલું સારું રિઝલ્ટ મળ્યું છે, તો પશુપાલક મિત્રોને શું સંદેશો તમારે આપવો છે? પશુપાલકને કહેવો કે આ જે પાવડર છે એ કહેવો કે વાપરો. કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 99-78-99-78-024-024-701-701. ઓકે, તમારું નામ શું કીધું? ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, ઓકે. અને તમને જે આ વસ્તુની માહિતી આપનાર અહીંયા બાજુમાં ઉભેલા છે વિનયભાઈ, તો વિનયભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો પણ કોન્ટેક્ટ કરવો હોય કરી શકે અને એ લોકો પણ આ વસ્તુ વાપરે અને એના ગાયોની અંદર તમે જેમ એમને રિઝલ્ટ આપ્યું તેવું સારામાં સારું રિઝલ્ટ એ લોકો પણ લઈ શકે. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારું નામ વિનય પટેલ, મારો મોબાઈલ નંબર છે 9777-311-311-699-699-2. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.